ગુડ આફ્ટરનૂન ચિલ્ડ્રન, કેમ છો? ફાઇન ને ફ્રેન્ડ્સ, અને આગળના વિડિયોમાં આપણે લોન એટલે શું શીખી ગયા, બરાબર છે? અને એના ઉપર કઈ રીતે આપણે વ્યાજ ચૂકવવાનું હોય, જે ઓછીની રકમ લીધેલી હોય કોઈ બેંક પાસે કે કોઈ બીજી વ્યક્તિ પાસે, બરાબર છે? અને આપણે જે રકમ લીધી હોય એનાથી વધારે રકમ ચૂકવીએ તો જે ઉપરની રકમ છે એને આપણે વ્યાજ કહીએ છીએ. ફ્રેન્ડ્સ, આટલી તો તમને સમજ પડી જ ગઈ, બરાબર છે? ચલો તો હવે આજે આપણે આગળ જોઈએ. તો બુકમાં પેજ નંબર 62 ઓપન કરો. જુઓ શું છે, કિરણબેનની વાત છે, બરાબર છે? કિરણબેન શું કહે છે કે લોકો એટલે કે પીપલ અમારા વર્ક પર હસતા અને ચીડવતા હતા. કિરણબેને જંક શોપ ખોલી હતી તો એના ઉપર જે લોકો હતા, પીપલ હતા, બરાબર છે, આજુબાજુના, એ લોકો એમના ઉપર હસતા અને એમને ચીડવતા હતા. તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર એટલે કે ડર્ટી બિઝનેસ કહેતા હતા. શું કહેતા હતા કે આ કામ તો કંઈ કરાય, ભંગારની શોપ તો કંઈ ખોલાય, બરાબર છે, આ તો ડર્ટી બિઝનેસ છે, ગંદુ કામ છે, બરાબર છે. એ રીતે એમને ચીડવતા અને એમની ઉપર હસતા હતા. પણ કિરણબેન શું કહે છે, જો પણ હું એવું માનતી ન હતી, હું આવું વિચારતી ન હતી, હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે. શું કહે છે કે મને બેંગલ શોપ, એમને શું, એમની શું ઈચ્છા હતી કે બેંગલ શોપ અથવા ટેલર શોપ ખુલે, બરાબર, દરજીની દુકાન ખુલે. એના કરતાં વધારે પણ એમને શું હતું કે મને આ ભંગારની શોપમાં ઘણો ફાયદો થશે. એ તો પોઝિટિવ જ વિચારતા હતા, કોઈ પણ કામ ખરાબ નથી, બરાબર. એટલે ભંગારની શોપનું કામ કર્યું, બરાબર. એ પણ એ તો એવું જ કહેતા હતા કે મારો વિચાર કામ કરશે, આમાં પણ સારો એવો ફાયદો થશે. હવે અમારી પાસે ઇલેક્ટ્રિક સિટી સહિત પાકું મકાન છે. શું કહે છે કે ભંગારની શોપની અંદર જંક શોપ પણ એવી સારી ચાલતી હતી જેના લીધે એમના પાસે હવે પાકું મકાન છે અને સાથે વીજળી ઇલેક્ટ્રિક સિટી પણ છે, વીજ સુવિધા પણ છે, ફ્રીજ, ટીવી, ગેસ સ્ટવ વગેરે પણ સગવડ છે. મારા પતિના બ્રધર, બહેન એટલે કે સિસ્ટર અને મારી ડોટર પણ સ્કૂલે જાય છે. જુઓ, પહેલાં એમના પતિ હતા, એમના ભાઈ અને બહેનની ટી સ્ટોલ હતી, બરાબર છે, એ ચાની દુકાન ખોલી હતી. હવે એમના પતિ છે, એમના જે ભાઈ બહેન છે એ પણ સ્કૂલે જાય છે અને એમની ડોટર, એમની છોકરીઓ પણ સ્કૂલે જાય છે. મારી પાસે પોતાની 9 રિક્ષા છે. શું કિરણબેન પાસે પોતાની કેટલી રિક્ષા છે? 9 રિક્ષા છે. હું દરેકના વન ડે ના 20 રૂપીઝ રેન્ટ લેખે રિક્ષાઓને ભાડે આપું છું. શું કહે છે કે દરેક રિક્ષાના કેટલી રિક્ષા છે? ટોટલ 9 રિક્ષા, બરાબર છે. એ 9 રિક્ષા એક દિવસના 20 રૂપિયાના ભાડા પરથી આપે છે. રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી નથી, સન્ડેના દિવસે એમની પાસે 1 રૂપિયો લેતા નથી. તો શું કહે છે, કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાશે? ફર્સ્ટ ક્વેશ્ચન, એમની પાસે ટોટલ કેટલી રિક્ષા હતી? 9 રિક્ષા હતી, બરાબર છે. તો 9 રિક્ષા છે, બરાબર ફ્રેન્ડ્સ, પર ડે ના વન ડે ના એ 20 રૂપીઝ લેખે ભાડે આપે છે. તો શું કહે છે, તો કિરણબેન એક 9 રિક્ષાનું કેટલું કમાશે, 9 રિક્ષાથી કેટલું કમાશે, બરાબર. ચલો તો આપણે કાઉન્ટિંગ કરીએ. કિરણ વન ડે ના 9 રિક્ષામાંથી કેટલું કમાશે? શું કહે છે કે કિરણ એક દિવસમાં 9 રિક્ષામાંથી કેટલા રૂપિયા કમાશે? જુઓ શું છે, પર ડે ના 20 રૂપીઝ મળે છે, એ એક એક જે રિક્ષા છે એના પર ડે નું રેન્ટ કેટલું છે? 20 રૂપીઝ છે. અને ટોટલ કેટલી રિક્ષાની વાત કરી છે? આ વન રિક્ષાની છે, બરાબર છે. પર ડે ના વન રિક્ષાના 20 રૂપીઝ એટલે કેટલી રિક્ષા છે? ટોટલ 9 રિક્ષા છે, બરાબર છે. તો આપણે અહીંયા લખી શકીએ કે વન રિક્ષાના પર ડે ના 20 રૂપીઝ. કેટલી રિક્ષાની વાત કરી છે? 9 રિક્ષાનાથી કેટલો કમાશે એવું લખ્યું છે. માટે 9 રિક્ષાના પર ડે ના કેટલા, ક્રોસ ગુણાકાર કરીએ, 20 ઇન્ટુ 9,
ડિવાઈડ બાય કેટલા થશે 1 બરાબર છે હવે જુઓ 20 ઇન્ટુ 9 ડાયરેક્ટ કરીએ 2 9 જા કેટલા 18 એન્ડ આ કેટલા ઝીરો છે 1 ઝીરો તો કેટલા આવ્યા 180 રૂપિસ અહીંયા સમ્સ કાઉન્ટ કરવો હોય તો આ રીતે 20 ઇન્ટુ 9 9 ને 0 સાથે મલ્ટીપ્લિકેશન કરો 0 એન્ડ 9 ટુ ઝા 18 આવી ગયા 180 રૂપિસ તો ફ્રેન્ડ્સ 9 રિક્ષાના જો અહીં લખેલો છે કિરણ વન ડે ના 9 રિક્ષામાંથી કેટલો કમાશે તો કેટલો કમાશે 9 રિક્ષામાંથી 180 રૂપિસ કમાય છે બરાબર છે આપણે વન ડે ના આપ્યા હતા 20 રૂપિસ આપણે ટોટલ વન રિક્ષા ના 20 રૂપિસ આપ્યા હતા વન ડે ના આપણે 9 રિક્ષા ના શોધ્યા કેટલા આવ્યા 180 રૂપિસ જુઓ હવે નેક્સ્ટ સમ્સ કિરણ વન રિક્ષા માંથી વન વીક માં કેટલું કમાય છે જો અહીંયા આપણે 9 રિક્ષા ની વાત કરી હતી બરાબર છે એક રિક્ષા ની રેન્ટ આપેલા હતા 20 રૂપિસ 9 ના શોધ્યા હવે જો આપણને અહીંયા ખબર જ છે કે વન રિક્ષા નું રેન્ટ કેટલું છે રિક્ષા નું રેન્ટ કેટલું છે 20 રૂપિસ બરાબર છે એટલે પર ડે ના 20 રૂપિસ થાય તો અહીંયા પર મૂકે વન ડે ના રિક્ષાના કેટલા 20 રૂપિસ બરાબર છે માટે શું કીધું છે વીકની વાત કરી છે હવે તમે મને કહો વન વીક એટલે કેટલા કેટલા ડેઝ થશે વન વીક એટલે વેરી ગુડ કેટલા ડેઝ 7 ડેઝ તો માટે 7 ડેઝના રિક્ષાના કેટલા ક્રોસ ગુણાકાર કરીએ 20 ઇન્ટુ 7 ડિવાઈડ બાય 1 હવે 2 7 જા 40 એન્ડ 0 નો 0 તો ફ્રેન્ડ્સ વન વીકના કેટલું કમાય છે 140 રૂપિસ કમાય છે બરાબર છે તો તમને વીકનું પૂછે તો પણ આવડે બરાબર છે વીકમાં કેટલા ડેઝ હોય તે પણ તમને ખબર હોવી જોઈએ વન મંથનો પૂછે તો મંથમાં કેટલા ડેઝ હોય તે ખબર હોવી જોઈએ કે મંથમાં 30 કે 31 ડેઝ હોય છે અથવા 15 ડેઝનો પૂછે કે ગમે એટલા વન ડેઝની તમને રેન્ટ આપેલી હોય અને એના ઉપરથી જો તમને જેટલા પણ ડેઝનો પૂછે તો તમને આ રીતે કાઉન્ટિંગ કરીને આવડવું જોઈએ આવડે ને ફ્રેન્ડ્સ હવે લખતા ઓકે તો હવે આપણે આગળ જોઈએ શું છે મોહનભાઈ પાસે 5 રિક્ષા છે જો મોહનભાઈ પાસે કેટલી રિક્ષા છે 5 રિક્ષા છે તેઓ પર ડે ના 1 રિક્ષામાંથી રેન્ટ પેટે 160 કમાય છે જુઓ કેટલા પર ડે એટલે કે એક દિવસમાં એક રિક્ષાના ભાડા પેટે 160 રૂપિયા કમાય છે તો તેમને 5 રિક્ષામાંથી 1 વીકમાં કેટલી કમાણી થાય તો 5 રિક્ષામાંથી એમને 1 વીક એટલે 7 ડેઝમાં કેટલી કમાણી થશે ફ્રેન્ડ્સ પહેલા તો આપણે અહીં જોઈએ એ અહીંયા જો આપણે 1 રિક્ષામાંથી રેન્ટ પેટે 160 કમાય છે તો આપણે અહીં આપ્યું છે એક જ રિક્ષાનું આપેલું છે રેન્ટ કે જુઓ તેઓ પર ડે 1 રિક્ષામાંથી રેન્ટ પેટે 160 કમાય છે બરાબર છે તો વન રિક્ષાનું રેન્ટ કેટલું છે પર ડે નું 160 રૂપિસ આ વન રિક્ષાની વાત કરી બરાબર છે ટોટલ એની પાસે રિક્ષા કેટલી છે 5 રિક્ષા છે તો 5 રિક્ષાનું રેન્ટ બરાબર કેટલું ચલો ક્રોસ ગુણાકાર 160 રૂપિસ ઇન્ટુ 5
રિક્ષા ડિવાઈડ બાય વન રિક્ષા, બરાબર છે. ચલો હવે 160 ઇન્ટુ 5, બરાબર. 5 ને 0 સાથે મલ્ટીપ્લિકેશન કરો, કોઈ પણ રકમને 0 સાથે મલ્ટીપ્લિકેશન કરતા આન્સર 0 જ આવે. 5 6 30, અહીંયા આવશે 0, કેરી 3, 5 5 5, 3 એડ કરો કેટલા આવશે 8, બરાબર છે. તો અહીંયા આવ્યા 800 રૂપીસ. આ આપણી કેટલા ડેની કમાણી થઈ? પર ડેની. કેટલાની? પર ડે. તો પર ડે માં કેટલા રૂપીસ કમાય છે? 800 રૂપીસ કમાય છે. પણ આપણને તો શું પૂછ્યું છે? તો તેમને 5 રિક્ષા માંથી 1 વીક ની કેટલી કમાણી થાય? આપણે તો ખાલી પર ડે એટલે કે એક જ દિવસ ની કમાણી શોધી, આપણે તો વીક ની શોધવાની છે, અઠવાડિયા ની શોધવાની છે. તો જુઓ ફ્રેન્ડ્સ, પણ મૂકીએ 1 ડે ની કમાણી કેટલા રૂપીસ આવ્યા? 800 રૂપીસ. માટે 1 ડે કેટલે? 7 ડેઝ થાય. 7 ડેઝ ની કમાણી બરાબર કેટલી? ક્રોસ ગુણાકાર 800 ઇન્ટુ 7 ડિવાઈડ બાય 1. ડાયરેક્ટ કરીએ, 8 7 ઝા કેટલા થશે? 56. વેરી ગુડ. અને કેટલા 0 છે? ડબલ 0. તો 5600 રૂપીસ થાય. આપણું શું આવ્યું? 1 વીક ની કમાણી આવી, કે 5 રિક્ષા માંથી 1 વીક માં કેટલી કમાણી થાય? 5600 રૂપીસ ની કમાણી થાય, બરાબર. તો મોહનભાઈ 1 વીક ના 5600 રૂપીસ કમાય છે. રાઈટ આન્સર, જવાબ લખો. જુઓ શું છે? 2 6 ઝા. હવે તમને બધાને ટેબલ્સ તો આવડે જ છે, બરાબર. તમે થર્ડ સ્ટાન્ડર્ડ થી શીખી જ ગયા છો ટેબલ્સ. તો 2 6 ઝા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ. કેટલા? 12. તો આન્સર આવશે આપણો 12. હવે જુઓ, તમને લોકોને ટીચર સમજાવ્યું હતું કે 0 વાળી જ્યારે રકમ હોય ત્યારે શું કરવાનું? તો 2 6 ઝા. 2 6 ઝા કેટલા થાય? 12. અને આ 0 નો 0, બરાબર છે. તો 26 ઝા 120. ચલો જુઓ, 2 6 ઝા 12 એન્ડ 0 નો 0, તો 2 ઇન્ટુ 60, તો કેટલા થશે? 120. 2 ઇન્ટુ 60 એટલે આન્સર આવશે 120. ચલો જુઓ, 3 ઇન્ટુ 42. હવે અહીં આપણે સમ્સ કાઉન્ટ કરીશું. 42 ઇન્ટુ 3, 3 2 ઝા 6 અને 4 3 ઝા 12, 126, બરાબર છે. ચલો 4 ઇન્ટુ 80, 4 8 ઝા કેટલા થાય? વેરી ગુડ, 32 એન્ડ 0 નો 0. ચલો 4 ઇન્ટુ 81, 81 ઇન્ટુ 4, 4 1 ઝા 4 અને 4 8 ઝા કેટલા? વેરી ગુડ, 32. તો 324 કેટલા આવ્યા? 324. ચલો 9 ઇન્ટુ 25 ઇન્ટુ 9 9 5 ઝા 45, તો અહીંયા આવશે 5 કેરી 4. 9 2 ઝા 18 18 18 ની અંદર 4 ઉમેરો, 19 20 21 22, 225, 31 ઇન્ટુ 9. ચલો જુઓ, 31 ઇન્ટુ 9, 9 1 ઝા 9 એન્ડ 9 3 ઝા 27, બરાબર. તો ફ્રેન્ડ્સ, સમજ પડી ને કઈ રીતે કાઉન્ટિંગ કરવાનું
છે. વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ. આશા રાખું છું કે તમને સમસમાં સમજ પડી હશે. હવે આપણે ફરી પાછા મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી